હે ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી ચેનલમાં. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ફાસ્ટ ટ્રેક કરંટ અફેરની. આ ફાસ્ટ ટ્રેક કરંટ અફેરનો બીજો પાર્ટ છે. ઓલરેડી એક ભાગ અપલોડ થઈ ગયો છે અને 110 કરંટ અફેર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ, વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું છું પ્રતિક પ્રજાપતિ. તો સૌપ્રથમ જોઈશું કે ભારતીય શિલ્પકારોના ઉત્પાદનના પ્રોત્સાહન માટે ફ્લિપકાર્ટે કઈ એક પહેલ લોન્ચ કરી છે. તો આ જે પહેલ છે એનું નામ છે સમર્થ પહેલ. ઓકે, જનરલી આ જે સમર્થ પહેલ છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતની અંદર કોઈપણ ખૂણે વસતા જેટલા પણ હસ્તકલા ક્ષેત્રે પારંગત લોકો છે, શિલ્પ કલાકારો છે, ઓકે, એ એમની કલાનો ઉત્કૃષ્ટ જે નમૂનો છે, એમની તૈયાર પ્રોડક્ટ છે, એ ઓનલાઈન માર્કેટની અંદર વેચી શકે, ઓકે, અને એમની જે ઇન્કમ છે એની અંદર વધારો થાય અને એમના જે ટેલેન્ટ છે, હુનર છે, એને પ્રોત્સાહન મળે, એટલા માટે ફ્લિપકાર્ટે આ જે સમર્થ પહેલ છે એની શરૂઆત કરી છે. તાજેતરમાં જ ભારતની 7મી આર્થિક જનગણનાની શરૂઆત એ કયા રાજ્યથી કરવામાં આવી છે? તો ત્રિપુરા ખાતેથી કરવામાં આવી છે. ખાસ કરીને યાદ રાખીશું કે આ જે જનગણના છે, આર્થિક જનગણના, એ 7મા નંબરની છે અને એની શરૂઆત છે એ સૌપ્રથમ ત્રિપુરા રાજ્ય ખાતેથી કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્રના નવા નાણાં સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો શ્રી રાજીવકુમારની નિયુક્તિ એ નવા નાણાં સચિવ તરીકે થયેલી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી L-56 એ ભારતીય નૌસેનામાં કયા ડોકયાર્ડ ખાતે સામેલ કરાયું છે? ખાસ યાદ રાખીશું કે આ જે છે એ નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ ખાતેથી એને નૌસેનાની અંદર સામેલ કરવામાં આવ્યું છે. અમેરિકન અને રશિયા વચ્ચે કરવામાં આવેલી એક કઈ સંધિ તાજેતરમાં રદ કરવામાં આવી છે? તો અમેરિકા અને રશિયા વચ્ચેની જે INF સંધિ હતી એ તાજેતરની અંદર રદ કરવામાં આવી છે. ઓકે, તો INF પૂરું નામ થશે ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ. ઓકે, યાદ રાખીશું ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ આ એનું પૂરું નામ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતે રશિયા સાથે કઈ મિસાઇલ ખરીદવા માટે 1500 કરોડની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારતે રશિયા પાસેથી R-27 એર ટુ એર મિસાઇલ, ઓકે, એર ટુ એર મિસાઇલ ખરીદવા માટે 1500 કરોડની ડીલ કરી છે. ત્યારબાદ વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની કે ઓગસ્ટના પ્રથમ રવિવાર સમગ્ર વિશ્વમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એને ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. કાગળ મોગો થતા તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પના ભાવની અંદર કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને ક્યાંથી કરવામાં આવ્યો છે? તો 300નો વધારો કરવામાં આવ્યો છે અને 5 ઓગસ્ટથી આ જે વધારો છે એ અમલમાં આવ્યો છે. મહિલા સશક્તિકરણના હેતુસર તારીખ 5-14 ઓગસ્ટ દરમિયાન રાખી મેળો કયા સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું? તો આ જે રાખી મેળો છે એનું આયોજન અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યું હતું. ઓકે, અમદાવાદનું જે રિવરફ્રન્ટ છે ત્યાં આ જે રાખી મેળો છે એ ભરાયો હતો. સફળ પારિવારિક ફિલ્મ હમ આપકે હે કોન એને તાજેતરની અંદર કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો આ જે ફિલ્મ છે એને 25 વર્ષ પૂર્ણ થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે યુનાઇટેડ નેશનમાં બાળ હિંસા અંગેના રિપોર્ટ મુજબ કયા દેશમાં સૌથી વધુ બાળકો હિંસક ઘટનાઓનો ભોગ બન્યા છે? તો અફઘાનિસ્તાનની અંદર સૌથી વધારે બાળકો હિંસાનો ભોગ બન્યા છે અને આંકડાની અંદર જોવા જઈએ તો 3062 જેટલી સંખ્યા છે બાળકોની ભોગ બનેલા. નેક્સ્ટ આગળના ક્વેશ્ચનની વાત કરીશું. રેલવે દ્વારા નવી બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરાઈ છે કયા સ્થળે? તો લખનૌ, મુંબઈથી લખનૌ જતી જે પુષ્કર એક્સપ્રેસ ટ્રેન છે, ઓકે, એમાં આ જે નવી બાયોમેટ્રિક સિસ્ટમ છે એ ચાલુ કરવામાં આવી છે. રેલવે દ્વારા કઈ ટ્રેનમાં સૌપ્રથમ નવી બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? તો આપણે વાત કરી એમ મુંબઈથી લખનૌ જતી પુષ્કર એક્સપ્રેસ ટ્રેનની અંદર. ખાસ નામ યાદ રાખવાનું છે કે પુષ્કર એક્સપ્રેસ ટ્રેન કયા શહેરને જોડે છે? તો મુંબઈથી લખનૌને જોડતી ટ્રેન છે. હાલના અંદર ભારતના જે રેલવે મંત્રી છે એ છે પિયુષ ગોયલ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ગુજરાત સરકારમાં પંચાયત વિભાગ હેઠળ વર્ગ 3 એટલે ક્લાસ 3ની નોકરી માટે કઈ શૈક્ષણિક લાયકાત ફરજિયાત કરવામાં આવી છે? તો વર્ગ 3 માટે કોઈ પણ નોકરી હોય એની માટે જે મિનિમમ ક્વોલિફિકેશન છે એ ગ્રેજ્યુએશન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, તાજેતરની અંદર ઐતિહાસિક રીતે 72 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો જે દરજ્જો આપતી કલમ હતી એ રદ કરવામાં આવી છે. તો એ કલમ કઈ હતી? તો સૌ જાણે છે એ પ્રમાણે 370ની કલમ છે એને રદ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ નંબર 370 રદ કરવા માટે
સંસદમાં કયું બિલ પસાર કરવામાં આવ્યું હતું? તો એ જે બિલનું નામ છે એ હતું જમ્મુ એન્ડ કાશ્મીર પુનર્ગઠન બિલ. યાદ રાખીશું, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા 370ની કલમ દૂર કરવામાં આવી છે. આ જે કલમ છે, અનુચ્છેદ છે, એ કયા ખંડને બાદ કરતા તમામ જોગવાઈ બદલવામાં આવી છે? તો માત્ર પ્રથમ ભાગ છે, એના સિવાય બાકીના અન્ય તમામ જે ભાગ છે એને લગતી જોગવાઈઓ કેન્સલ કરવામાં આવી છે. 370 રદ કરાયા બાદ જમ્મુ કાશ્મીરમાંથી કયા બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા છે? ઓકે, તો સૌપ્રથમ જમ્મુ કાશ્મીર એક અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. હવે એને 370 અને 35 એ દૂર કર્યા બાદ જમ્મુ કાશ્મીર છે એમાંથી બે કેન્દ્ર શાસિત પ્રદેશોનું નિર્માણ થયું છે. એ બે કેન્દ્ર શાસિત પ્રદેશો કયા છે? તો એક તો છે જેકે, અને જમ્મુ કાશ્મીર એ દિલ્હીની જેમ યુનિયન ટેરિટરી હશે, અને જે લદાખ છે, ઓકે, લદાખ એને ચંદીગઢની પેટર્ન પ્રમાણે સેટ કરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ એ કઈ તારીખે અને કેટલા મતના સમર્થન સાથે રાજ્યસભા અને લોકસભાની અંદર પસાર કરવામાં આવ્યું હતું? તો 5 અને 6 ઓગસ્ટે અનુક્રમે રાજ્યસભાની અંદર 125 અને લોકસભાની અંદર 370, ઓકે, આટલા મતોના સમર્થનથી એ પસાર કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખીશું કે રાજ્યસભાની અંદર કેટલા મતનું સમર્થન મળ્યું હતું? તો 125 વોટનું સમર્થન પ્રાપ્ત થયું હતું, અને લોકસભાની અંદર તો 370 વોટનું સમર્થન એને પ્રાપ્ત થયું હતું. નેક્સ્ટ છે, નવીન કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદાખના કેટલા જિલ્લાનો સમાવેશ થાય છે? તો જમ્મુ કાશ્મીર હશે એની અંદર 20 જિલ્લા, અને આજે લદાખ છે એની અંદર 2 જિલ્લાનો સમાવેશ થશે. યાદ રાખવાનું છે, તાજેતરની અંદરનો કરંટનો મોસ્ટ ફેવરિટ ટોપિક કહેવાય, એટલે આગામી જે નેક્સ્ટ એક્ઝામ આવે છે, તો એક તો આ જે જમ્મુ કાશ્મીરનું પુનર્ગઠન થયું છે એના રિલેટેડ, અને બીજું જે ચંદ્રયાન મિશન આપણે લોન્ચ કર્યું તો એના રિલેટેડ મેક્સિમમ કરંટના ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ રહેશે. ત્યારબાદ વાત કરીએ, અત્યાર સુધી કાશ્મીરમાં સ્થાયી નિવાસી કોને ગણવામાં આવે છે? તો 14 મે 1954 અથવા તો જે 10 વર્ષ કે તેનાથી વધારે સમયથી કાશ્મીરની અંદર રહેતા હોય એ લોકોને સ્થાયી નિવાસી ગણવામાં આવે છે. ડેટ યાદ રાખી લઈશું, કઈ ડેટ છે? તો 14 મે 1954, એટલે કે 1954 જે લોકો અંદર વસવાટ કરે છે, અથવા તો જે લોકોને જમ્મુ કાશ્મીરની અંદર રહેતા 10 વર્ષ કે તેથી વધુનો સમયગાળો થયો છે, તો એ લોકોને સ્થાયી નિવાસી ગણવામાં આવશે. જમ્મુ કાશ્મીર સરકારે રાજ્યના સ્થાયી નિવાસની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર એ કઈ કલમ હેઠળ આપવામાં આવ્યો છે? તો કલમ નંબર 35A છે, એ મુજબ આ અધિકાર આપવામાં આવ્યો છે. 35A એને કયા વર્ષે રાષ્ટ્રપતિના આદેશના માધ્યમથી બંધારણની અંદર ઉમેરવામાં આવી હતી? તો એને 14 મે 1954 રોજ, ઓકે, યાદ રાખીશું ડેટ 35A માટેની, 14 મે 1954 રોજ એને એડ કરવામાં આવી હતી. સૌ પ્રથમ વખત કલમ 370 ક્યારે દાખલ કરાઈ હતી? તો 370 એ 17 ઓક્ટોબર 1949 રોજ એને બંધારણની અંદર દાખલ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના વર્તમાન રાજ્યપાલની વાત કરીએ તો એ છે સત્યપાલ મલિક. તાજેતરની અંદર કયા પૂર્વ વિદેશ મંત્રીનું નિધન થયું છે? તો સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. પૂર્વ વિદેશ મંત્રી એવા સુષ્મા સ્વરાજનું ક્યારે અને ક્યાં અવસાન થયું હતું? તો દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ છે ત્યાં 6 ઓગસ્ટ 2019 અંદર સુષ્મા સ્વરાજનું નિધન થયું છે, જે આપણા પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. એમનો જન્મ તો 14 ફેબ્રુઆરી 1953 રોજ થયો હતો. ડેટ 14 ફેબ્રુઆરી છે, 14 ફેબ્રુઆરી 1953 રોજ થયો હતો. અને સ્થળ પૂછે તો યાદ રાખવાનું છે, હરિયાણા ખાતે અંબાલા કેન્ટની અંદર એમનો જન્મ થયો હતો. સૌ પ્રથમ વખત સુષ્મા સ્વરાજ ક્યારે સંસદ બન્યા હતા? તો 1990 એપ્રિલની અંદર એ સૌ પ્રથમ વખત સંસદ બન્યા હતા. અટલ બિહારી વાજપેયીની સરકારની અંદર આજે સુષ્મા સ્વરાજ છે એમને સૂચના અને પ્રસારણ મંત્રી તરીકે કાર્ય કર્યું હતું. ઇન્દિરા ગાંધી બાદ બીજા વિદેશ મંત્રી બનનાર એવા ભારતના મહિલા એવા સુષ્મા સ્વરાજ છે. ઓકે, સૌ પ્રથમ ઇન્દિરા ગાંધી મંત્રી બન્યા હતા વિદેશ મંત્રી, અને એમના પછી સુષ્મા સ્વરાજ એમને વિદેશ મંત્રી તરીકે કાર્ય કરેલું છે. સુષ્મા સ્વરાજ એ વર્ષ 1977ની અંદર માત્ર 25 વર્ષની વયે કઈ સરકારમાં સૌથી યુવા મંત્રી બન્યા હતા? તો હરિયાણાની સરકારની અંદર એ યુવા મંત્રી તરીકે ચૂંટાયા હતા. એ વખતે માત્ર એમની ઉંમર 25 વર્ષ જ હતી.
ત્યારબાદ વાત કરીશું કે સુષ્મા સ્વરાજ એ 1998માં દિલ્હીના કેટલામાં મુખ્યમંત્રી બન્યા હતા, તો 5મા નંબરના મુખ્યમંત્રી હતા દિલ્હીના તેઓ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મોદી સરકારમાં સુષ્મા સ્વરાજનો વિદેશ મંત્રી તરીકેનો સમયગાળો કયો હતો? તો એવો 2014 થી 2019 સુધી વિદેશ મંત્રી તરીકે કાર્ય કર્યું છે. જો ડેટ પૂછાય તો યાદ રાખીશું 26 મે 2014 થી લઈને 30 મે 2019 સુધી એમને આ હોદ્દા ઉપર કાર્ય કર્યું છે. સુષ્મા સ્વરાજના કુલ કેટલી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા? તો કુલ એઓ 7 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદનું જે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સુષ્મા સ્વરાજે આદર્શ ગ્રામ યોજના હેઠળ મધ્યપ્રદેશનું કયું ગામ દત્તક લીધું છે? તો મધ્યપ્રદેશની અંદર આવેલું અજનસ ગામ છે એ એમને દત્તક લીધું હતું. ભાજપના પ્રથમ મહિલા પ્રવક્તા કોણ હતા? તો તેઓ હતા સુષ્મા સ્વરાજ. તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ડેરી સાયન્સના વૈજ્ઞાનિકો દ્વારા સ્વદેશી વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને લેક્ટોઝ ફ્રી દૂધ તૈયાર કરાયું છે? તો આણંદ ખાતે આવેલી જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાંના જે વૈજ્ઞાનિકો છે, સાયન્ટિસ્ટો, એમના દ્વારા આજે લેક્ટોઝ ફ્રી દૂધ છે એ તૈયાર કરવામાં આવ્યું હતું. તાજેતરની અંદર ગુજરાતના કયા એકમાત્ર જિલ્લાના ખેડૂતોને ફોન પર વાતાવરણની આગાહી માહિતી મળે તે માટે કેન્દ્રના પાયલોટ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે? તો ગુજરાતનું જે રાજકોટ છે એને આ પાયલોટ પ્રોજેક્ટ માટે સામેલ કરવામાં આવ્યો છે. ખેડૂતોને ફોન પર વાતાવરણની આગાહી માહિતી મળે તે માટે કેન્દ્રના પાયલોટ પ્રોજેક્ટમાં ગુજરાતના રાજકોટ સિવાય દેશના અન્ય કયા 2 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો એક જે રાજ્ય છે એ હતું મહારાષ્ટ્ર, અને મહારાષ્ટ્રનું જે નાંદેડ, ઓકે, મહારાષ્ટ્રનો નાંદેડ જિલ્લો છે, અને મધ્યપ્રદેશનું ભોપાલ છે, ઓકે, એને આ પાયલોટ પ્રોજેક્ટની અંદર સામેલ કરવામાં આવ્યું છે. તો યાદ રાખીશું 3, મહારાષ્ટ્રનું નાંદેડ, મધ્યપ્રદેશનું ભોપાલ અને ગુજરાતનું રાજકોટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરની અંદર સંસદની અંદર પસાર કરવામાં આવેલો સેરોગેસી, એનો મતલબ થશે ભાડાની કૂક, એ વિનિમય વિધેયક અંતર્ગત કોને આ સુધારો લાગુ પડશે? તો લગ્નના 5 વર્ષ સુધી નિસંતાન દંપતી જ આ વિકલ્પ અપનાવી શકશે, અને નજીકના સંબંધી મહિલાઓ એ જ સેરોગેટ બની શકશે, ઓકે. ત્યારબાદ છે 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં ટ્રાન્સજેન્ડરની સંખ્યા કેટલી છે? તો 4.80 લાખથી પણ વધુ લોકો ટ્રાન્સજેન્ડરવાળા છે. 6 ઓગસ્ટ એ કયા એક સાહિત્યકાર પત્રકારનો જન્મદિવસ હતો? તો ચંદ્રકાંત મહેતાનો 6 ઓગસ્ટે જન્મદિવસ ઉજવવામાં આવે છે. તાજેતરની અંદર ફોર્બ્સ મેગેઝિનની યાદી મુજબ સૌથી વધુ કમાણી કરતી એકમાત્ર ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી તો તેઓ છે પીવી સિંધુ, ઓકે. કરંટના ટોપિક રિલેટેડ આ પીવી સિંધુ પણ ખૂબ જ ઉપયોગી છે, ઓકે. તાજેતરની અંદર જ એમને બેડમિન્ટનની જે ચેમ્પિયનશિપ હતી એની અંદર એમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલો છે, અને ઘણા વર્ષો બાદ ભારતની એવી પ્રથમ મહિલા બની છે કે જેને આ જે સિરીઝ છે એની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. માટે કરંટ રિલેટેડ આપણે અગર જો પ્રિપેર કરવું હોય તો આ જે 3 ટોપિક છે એની અંદરથી કરી શકો છો, અને 100-100% ચાન્સીસ છે કે એકાદો ક્વેશ્ચન તો આવવાનો જ છે, ઓકે. સૌ પહેલું આપણે વાત કરી હતી એમ કે ચંદ્રયાનની વાત કરી હતી, પછી આ જે પીવી સિંધુ છે, ઓકે. આ સિવાય એક ટોપિક આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છે, તો આ વસ્તુ તમે કરી શકો છો કરંટ માટે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા RBI દ્વારા NEFTની સુવિધા 11 થી 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો ડિસેમ્બર 2019થી આ જે સુવિધા છે એ શરૂ થશે. NEFTનું જે પૂરું નામ છે તો એ છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ઓકે. NEFTનું પૂરું નામ છે નિફ્ટ, જેને નેફ્ટ પણ કહેવાય છે. તો પૂરું નામ થશે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. 6 ઓગસ્ટ 2019ની સ્થિતિએ RBI દ્વારા જે રેપો રેટના દર હતા એની અંદર કેટલા ટકા ઘટાડો કરવામાં આવ્યો છે, અને હાલમાં રેપો રેટ છે એ કેટલા ટકા છે? તો બેઝિક પોઈન્ટથી 35% ઘટાડો જોવા મળ્યો હતો, અને હાલની અંદર વાત કરીએ તો 5.40 જેટલો રેપો રેટ છે. ત્યારબાદ વાત કરીશું કે 6 ઓગસ્ટ 2019ના સ્થિતિ ઓવરસીઝ રેપો રેટ તો 5.15% છે. તાજેતરની અંદર મુંબઈ ખાતે મૃત્યુ પામનારા જે ઓમપ્રકાશનું ક્ષેત્ર કયું હતું? તો જે ઓમપ્રકાશ એવો વિખ્યાત એવા ફિલ્મ નિર્માતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેન્દ્રીય અંદાજપત્ર સત્રની અંદર રાજ્યસભાની કુલ 35 બેઠકોમાંથી કુલ કેટલા બિલ પસાર કરાયા
છે તો 35 બેઠકોની અંદર ટોટલ 32 બિલનું કામકાજ થયું છે, એટલે કે 32 બિલ એમાંથી પસાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, આગળ વાત કરીએ આપણે રાજ્યસભાની અંદર, તો રાજ્યસભાની અંદર ટોટલ 32 બિલ પસાર કરવામાં આવ્યા છે, અને લોકસભાની વાત કરીએ તો તેમાં 33 બિલ પસાર કરવામાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું, રાજ્યસભાના વર્તમાન સભાપતિની વાત કરીએ તો તેઓ છે ઉપરાષ્ટ્રપતિ આપણા શ્રી વૈંકયા નાયડુ. ઓકે, બંધારણની અંદર વાત કરેલી છે કે હોદ્દાની રૂએ જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એ જ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે, એટલે કે સભાપતિ તરીકે કાર્ય કરે છે. ઓકે, કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે ઉપરાષ્ટ્રપતિનો જે અનુચ્છેદ છે એ કયો છે, અને આપણે વાત કરીએ એમ કે હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરશે એ માટે પણ ઉપરાષ્ટ્રપતિનો કયો અનુચ્છેદ આવેલો છે. આ સિવાય એક વાત કરવા માંગીશ કે અહીં બંધારણનું આપણે લાઈવ લેક્ચર પ્રેઝન્ટ કરીએ છીએ. જનરલી એ જે લેક્ચર હોય છે એ સાંજના ટાઈમે 5 થી 5:30ના સમયગાળા દરમિયાન આવે છે, તો એ સમયગાળા દરમિયાન આપણે બંધારણને લાઈવમાં ભણીએ છીએ. ઓકે, તો બંધારણને રિલેટેડ બે પાર્ટ્સ અપલોડ થઈ ચૂક્યા છે, એક તો રાષ્ટ્રપતિને લગતો અને એક છે ઉપરાષ્ટ્રપતિને લગતો. બંને વસ્તુની આપણે ડિટેલની અંદર ચર્ચા કરી છે. જો એ ભાગ જોવાનું ચૂકી ગયો અને જોવાની ઈચ્છા હોય તો આપણે ચેનલની પ્લેલિસ્ટની અંદર એક લાઈવ કરીને અલગ સેક્શન હશે, તો એની અંદર જઈને આપ જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું કે લોકસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે, તો તેઓ છે ઓમ બિરલા. ઓકે, નેક્સ્ટ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સંભવિત કેટલા એકરની અંદર જંગલ સફારી બનાવવામાં આવશે, તો 100 એકરની અંદર જંગલ સફારી બનાવવાની વાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રનું કયું સ્થળ એ બીજું ચેરાપૂંજી બન્યું છે, તો તામહીઘાટ છે એને બીજું ચેરાપૂંજી કહેવામાં આવે છે, કેમ કે સૌથી વધારે વરસાદ ત્યાં પડ્યો છે આ વખતે. તાજેતરની અંદર જમીન મિલકત વિવાદના કેસમાં રજિસ્ટ્રેશનથી ઓર્ડર સુધીની કામગીરી બદલ જમીન મિલકત વિવાદ કોર્ટને મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે કયું સન્માન અપાયું છે, તો ધ એવોર્ડ ઓફ એક્સલન્સ આપવામાં આવ્યું છે. તાજેતરની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે કઈ તારીખે 3 વર્ષ પૂર્ણ કર્યા છે, તો 7 ઓગસ્ટના રોજ. ઓકે, 7 ઓગસ્ટના રોજ જે ભાજપની વિજય રૂપાણીની સરકાર છે એને 3 વર્ષ સક્સેસફુલી પૂરા કરેલા છે. તાજેતરની અંદર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના 3 વર્ષ નિમિત્તે કયા નામથી આની ઉજવણી કરવામાં આવી છે, તો આજે 3 વર્ષ પૂરા થયા એને સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર અને મહાત્મા ગાંધી મંદિર ખાતે આની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, તો કયા નામે ઉજવણી થઈ હતી, તો સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર, અને કઈ જગ્યાએ, તો ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે થઈ હતી આની ઉજવણી. તાજેતરની અંદર રાજસ્થાનના જેસલમેરની અંદર તારીખ 6 ઓગસ્ટ 2019થી કેટલા અને કયા રમોત્સવ યોજાયો હતો, તો 5મા નંબરનો રમતોત્સવ હતો, અને કયો રમતોત્સવ હતો, તો આર્મી આંતરરાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએથી, તો રાજસ્થાનના જેસલમેર ખાતેથી. દેશનું સૌથી મોટું મિલિટરી સ્ટેશન તો એ આવેલું છે રાજસ્થાનના જેસલમેર ખાતે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમની જેમ હવે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ દર મહિને મુખ્યમંત્રી નિવાસે લોકોને આમંત્રીને કયા માધ્યમથી ગુજરાતના લોકો સાથે સંવાદ કરશે, તો જે ગુજરાતના મુખ્યમંત્રી છે વિજય રૂપાણી એ મુખ્યમંત્રી આવાસે મુખ્યમંત્રી નિવાસે લોકોને આમંત્રણ આપીને મોદી સાહેબ જેમ મન કી બાત કાર્યક્રમ લે છે એ જ રીતે મુખ્યમંત્રી મોકળા મને, ઓકે, એટલે કે મનની મોકળા આ કાર્યક્રમ એ ચાલુ કરશે, કે જેની અંદર લોકોના પ્રશ્નો અને સરકારની કાર્યગીરી શું છે અને સરકારનું ભવિષ્યની અંદર શું ગોલ છે એ દરેક વસ્તુની ડિટેલની અંદર વાત કરશે. ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એની વાત કરીશું આપણે. મુખ્યમંત્રી સાથે મોકળાશ મને કાર્યક્રમ સૌ પ્રથમ એપિસોડ ક્યારે યોજાયો હતો, તો 8 ઓગસ્ટ છે. ઓકે, ત્યારે પ્રથમ એપિસોડ ગાંધીનગર ખાતેથી યોજાયો હતો. તો 6 ઓગસ્ટ 2019ની સ્થિતિએ RBI દ્વારા માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી, જેને MSF કહેવાય છે, માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ કેટલો કરવામાં આવ્યો છે, તો એ 5.65% જેટલો કરવામાં આવ્યો છે. 6 ઓગસ્ટ 2019ની સ્થિતિએ RBI દ્વારા GDP અંદાજ એ 7%થી ઘટાડીને કેટલો કરવામાં આવ્યો છે, તો અંદાજ છે એ 6.9% જેટલો ઘટાડવામાં આવ્યો છે. ઓકે,
રાજ્યમાં નોંધણી અધિનિયમ 1908 હેઠળ નોંધણી ફીના સુધારેલા નવા દરો ક્યારથી અમલમાં આવ્યા? તો તારીખ 7 ઓગસ્ટ 2019થી જે નવા સુધારા દર છે એ અમલમાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. રાજ્યમાં નોંધણી અધિનિયમ 1908 હેઠળ મિલકતની ખરીદી કર્યા પછી ઇન્ડેક્સની નકલ લેવાનો ખર્ચ એ રૂપિયા 110થી વધારીને કેટલો કરાયો છે? તો 320 રૂપિયા કરવામાં આવ્યો છે. ગુજરાતી નાટકના પ્રણેતા એવા રણછોડરાય ઉદયરામ દવે એમનો જન્મદિવસ એ 8 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. અને એમનો જન્મ કઈ સાલની અંદર થયો હતો? તો 1837ની અંદર થયો હતો. 8 ઓગસ્ટ 1942નું મહત્વ શું હોય છે? તો આ દિવસે હિંદ છોડો ચળવળનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાજેતરની અંદર રાષ્ટ્રપતિ ભવન ખાતે કઈ તારીખે કયા કયા મહાનુભાવોનું ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યું છે? તો 8 ઓગસ્ટના રોજ એક તો પ્રણવ મુખર્જી છે, નાનજી દેશમુખ છે, એમને મરણોપરાંત ભારતરત્ન એનાયત કરવામાં આવે છે, અને ભૂપેન્દ્ર હજારિકા એમને પણ મરણોપરાંત ભારતરત્ન એનાયત કરવામાં આવ્યો છે. તો ટોટલ 3 વ્યક્તિઓને ભારતરત્ન પ્રાપ્ત થયેલો છે. યાદ રાખીશું કોણ કોણ છે. તો એક છે પ્રણવ મુખર્જી, બીજા નાનજી દેશમુખ અને ભૂપેન હજારિકા. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, તાજેતરની અંદર ભારતરત્ન 2019થી સન્માનિત એવા પ્રણવ મુખર્જી એ રાજકારણ ક્ષેત્રે આગવી વિશેષતા ધરાવતા હતા. એ જ રીતે જે નાનજી દેશમુખ છે એક સમાજસેવક તરીકે સારું એવું કાર્ય કર્યું હતું, અને આજે ભૂપેન હજારિકા છે એ સંગીતકાર ક્ષેત્રે સંકળાયેલા હતા. નેક્સ્ટ વાત કરીશું, તાજેતરની અંદર ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ્સ લિસ્ટસાયરના સુકાની એવા કયો ખેલાડી T20 ક્રિકેટની અંદર 7 વિકેટ લેનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો છે? તો કોલિન એકરમ. ઓકે, કોલિન એકરમ એ 7 વિકેટ ઝડપનાર T20ની અંદર પ્રથમ એવો ખેલાડી બન્યો છે. તાજેતરની અંદર વિશ્વનો સૌથી મોટો આર્ટ ફેસ્ટિવલ એ કયા દિવસ સુધી યોજાયો હતો? તો આજે 21 દિવસનો ફેસ્ટિવલ છે, એ સ્કોટલેન્ડની રાજધાની જે છે એડિનબર્ગ ત્યાં યોજાયો હતો. તો સૌથી મોટો એવો આર્ટ ફેસ્ટિવલ છે એ ક્યાં યોજાયો હતો? તો સ્કોટલેન્ડની રાજધાની એડિનબર્ગ ખાતે યોજાયો હતો. કોફી ટેબલ બુક રાજાધિરાજનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે ક્યાંથી કરાયું અને એના લેખક કોણ છે? તો આ જે કોફી ટેબલ બુક છે રાજાધિરાજ, એનું જે વિમોચન છે એ અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યું હતું, અને આના જે લેખક છે એ ધનરાજ નાથવાણી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 185 જોવાનો છે. આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તારીખ 9 ઓગસ્ટના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2019ના આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ એની રાજ્યકક્ષાની ઉજવણી એ દાહોદ ખાતેથી કરવામાં આવી હતી, અને આ વખતે જે ઉજવણીની થીમ હતી, આદિવાસી દિવસની થીમ હતી, એને સ્થાનિક ભાષાઓ એવી એની થીમ હતી. આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ એ અન્ય કયા દિવસ તરીકે ઓળખાય છે? તો એને આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી દિવસ તરીકે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખીશું કે તારીખ 9 ઓગસ્ટ કયા દિવસ તરીકે ઉજવાયો, તો આદિવાસી દિવસ તરીકે ઉજવાયો. રાજ્યકક્ષાની જે ઉજવણી છે એ ગુજરાતની અંદર આપણે ક્યાંથી થઈ હતી? તો દાહોદ ખાતેથી થઈ હતી. અને આદિવાસી દિવસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય મૂળ નિવાસી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરની અંદર કિસાન પેન્શન યોજનાનો પ્રારંભ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ક્યારે અને ક્યાંથી કરાવ્યો હતો? તો 9 ઓગસ્ટના રોજ કિસાન પેન્શન યોજનાનો પ્રારંભ થયો હતો નવી દિલ્હી ખાતેથી. ઓકે, કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો જે કૃષિમંત્રી છે કેન્દ્રીય નરેન્દ્રસિંહ તોમર એમના દ્વારા કરવામાં આવ્યો હતો. આ યોજનાથી એની મુખ્ય જોગવાઈની વાત કરીએ તો દર મહિને 100 રૂપિયા ભરવાના રહેશે, અને 60 વર્ષે રિટર્નની અંદર દર મહિને 3000 રૂપિયાનું પેન્શન પ્રાપ્ત થશે. ઓકે, ત્યારબાદ આ યોજનાની અંદર ખેડૂતોની આયુ એટલે કે એમની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી છે? તો 18 થી 40 વર્ષનો ખેડૂત હોય આ યોજનાનો લાભ લઈ શકે છે. નેક્સ્ટ છે કે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે. ઓકે, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 7 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે. અને આ દિવસની ઉજવવાનો જે પ્રારંભ છે એ ભારતની અંદર સૌ પ્રથમ 2015થી કરવામાં આવ્યો હતો, અને પ્રથમ વખત એની ઉજવણી છે એ ચેન્નઈ ખાતેથી થઈ હતી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું કે 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ તરીકે કેમ પસંદ કરાયો છે? ઓકે, તો એનું કોઈ ચોક્કસ કારણ છે?
શું કારણ છે? તો 1905ના રોજ એ ભારતની અંદર સ્વદેશી ચળવળની શરૂઆત થઈ હતી, અને એટલા માટે ઓકે 7 ઓગસ્ટ 1905ના રોજ ભારતની અંદર સ્વદેશી ચળવળ ચાલુ થઈ હતી, અને એટલા માટે આ દિવસને આપણે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. 2019ની અંદર કેટલામો રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો? તો 66મો રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર થયેલી બેસ્ટ ફિલ્મ, ગુજરાતી બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ફીચર ફિલ્મ કઈ હતી? તો સૌપ્રથમ વાત કરીશું બેસ્ટ ગુજરાતી ફિલ્મ, તો એ હતી રેવા, અને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ છે એ હેલારૂને પ્રાપ્ત થયેલો છે. રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ બેસ્ટ હિન્દી ફિલ્મ કઈ હતી? તો હિન્દી બેસ્ટ ફિલ્મ હતી અંધાધૂન. નેક્સ્ટ વાત કરીશું કે બેસ્ટ ડાયરેક્ટર માટે કોની પસંદગી કરવામાં આવી છે અને કઈ ફિલ્મ માટે? તો અંધાધૂન ફિલ્મ માટે આદિત્ય ધરની પસંદગી કરવામાં આવી છે બેસ્ટ ડાયરેક્ટર તરીકે. ઓકે, નેક્સ્ટ વાત કરીશું કે રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2019માં જાહેર થયેલા બેસ્ટ હીરો અને હિરોઈન કોણ છે? તો બેસ્ટ હીરોની વાત કરીએ તો આયુષ્માન ખુરાના, વિકી કૌશલ અને કીર્તિ સુરેશ છે. ત્યારબાદ વાત કરીએ રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2019માં સોશિયલ ઇસ્યુ પર બનેલી બેસ્ટ એવોર્ડ વિજેતા ફિલ્મ, તો એ છે પેડમેન, અક્ષય કુમારની જે છે પેડમેન, એ રહી ફિલ્મ. રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2019માં પર્યાવરણ ઉપર બનેલી બેસ્ટ એવોર્ડ ફિલ્મ કઈ છે? તો મરાઠી ભાષાની અંદર એક ફિલ્મ બની હતી પાણી. ઓકે, એ પર્યાવરણ ઉપર બનેલી બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એને પ્રાપ્ત થયેલો છે. યાદ રાખીશું પર્યાવરણને લગતો ટોપિક છે, કઈ ફિલ્મ છે? તો મરાઠી ભાષાની પાણી ફિલ્મ છે. રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન એ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? તો માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. NADA નાડા, એનું વિસ્તૃત નામ શું છે? તો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી. ઓકે, યાદ રાખવાનું છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે થશે નાડા. અને WADA વાડાનું પૂરું નામ થશે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. ખૂબ ઇમ્પોર્ટન્ટ નામ છે, બંને યાદ રાખીશું, તાજેતરની અંદર ચર્ચામાં છે, કરંટનો ટોપિક છે. ઓકે, આગળ વિસ્તૃતની અંદર વાત કરીશું તો નાડાનું પૂરું નામ થાય છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, અને વાડાનું પૂરું નામ થાય છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. તાજેતરની અંદર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી તરીકે કોણ છે? તો એ છે શુભમ ગિલ. ઓકે, નામ યાદ રાખવાનું છે, શુભમ ગિલ છે, એને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંદર બેવડી સદી ફટકારી છે અને સૌથી યુવા ભારતીય ખેલાડી છે. તો આ હતા આજના દિવસ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટ. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે 206 પછી કન્ટિન્યુ કરીશું. ઓકે, ટોટલ 500 જેટલા કરંટ અફેર આ જે સિરીઝ છે ફાસ્ટ ફોરવર્ડની, ફાસ્ટ ટ્રેકની, એની અંદર કવર કરવાની છે. તો વિડીયો પસંદ પડ્યો હોય તો સૌપ્રથમ ચેનલને લાઇક કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, અને આ વિડીયોનો લાભ અન્ય મિત્રને મળે એ માટે એને શેર કરી શકો છો. ધન્યવાદ.